નમસ્કાર, જેડએસ ટીવી સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવત. સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધા સિટી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં લોન મેળાનું આયોજન. દીવ જિલ્લા ભાજપ દ્વારા ધોધલા મુકામે બજેટને લઈને જાગૃતતા કાર્યક્રમ યોજાયો. હાલોલ નગરપાલિકામાં આવેલા લઘુમતી વિસ્તારોમાં બંધ કરાયેલા વિકાસના કામો બાબતે પ્રાદેશિક કમિશનરને વિરોધ પક્ષના નેતાએ રજૂઆત કરી. આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક રહ્યો છે અને તેઓ હંમેશા પ્રકૃતિની રક્ષા કરતા આવ્યા છે, ત્યારે પર્યાવરણ બચાવો પ્રદૂષણ હટાવવાના સંકલ્પ સાથે વાસણાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા તેમના ઈકેઆઈ એન્જિન કંપનીના સહયોગથી નિધુમ ચૂલાનું નિઃશુલ્ક વિતરણ ગામે ગામ કરવામાં આવી રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જીઆઈડી પાસે આવેલી આગરવાડી આગળ ગટરનું ગંદુ પાણી ઉભરાતા ગંદકી સર્જાઈ હતી. આ ગંદકીને લઈને આગરવાડીના બાળકો અભ્યાસાર્થે આવતા આખરે ગંદકી સહન કરવી પડી રહી છે. સ્થાનિક લોકો પાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ સામે જોવા પણ આવ્યું નથી. માગરોલ નાદરખી ગામે ડસ્ટબિન તથા ગાર્બેજ કન્ટેન માટે ફાળવેલા ગ્રાન્ટ તથા થયેલા કામમાં ભ્રષ્ટાચારની વિગત આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું. અંબાજી ખાતે પરશુરામ સમાજનો 11મો સમૂહ લગ્નોત્સવ અને સમૂહજનો કાર્યક્રમ યોજાયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગલેજી બાગુર ઇન્દિરાનગર રોડ પાસેથી વિદેશી દારૂની 15 બોટલ સાથે પ્રાંતિજ પોલીસે પ્રાંતિજના ઈસમને ઝડપી પાડ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઓરાન ખાતે વરઘોડામાં નાતતા હાથ હડી જતા પતિ પત્ની અને માતાને ગરદાપાટુનો માર મારતા એક મહિલા સહિત બે પુરુષ સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થઈ. પીએફએફની યોજના હતી કે 2047 સુધીમાં ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવાનું છે. દિનેશ કાર્તિકે ઓસ્ટ્રેલિયા ખેલાડીઓને ટેસ્ટ સિરીઝ માટે બતાવ્યા જોખમી. ઇમારતની નીચે દીકરી દબાઈ ગઈ હતી, મોત થયું છતાં પિતા હાથ પકડીને બેસી રહ્યા. પીએમ મોદીના ડુપ્લિકેટ વેચે છે પાણીપુરી, લોકોએ કહ્યું અવાજ પર 70% મેથ થાય છે. ભૂકંપની તબાહી જોઈ તાનાશાહનું હૃદય પણ પીગળી ગયું, જાહેરાત કરી દીધી. માવઠાનો કૃષિ સર્વે સરકારે કર્યો પૂરો, પણ ખેડૂતોને આપ્યો ઝટકો. સીએમ ભૂપેન્દ્ર પટેલની ઓફિસમાં વીજળી બચાવવાની અનોખી પહેલ, મંત્રીઓને આપી સૂચના. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો જેડએસ ટીવી.